अस्सलाम वालेकुम जनाब, बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल, धोरण 5, विषय अंग्रेजी। विद्यार्थिनी मित्र, आपणी परीक्षाओ आवी रही छे। एकम कसोटी फेब्रुआरी 2021। आप जाणो छो तारीख 25/2/2021 ना रोज अंग्रेजी विषयनी परीक्षा लेवामां आवशे। आ परीक्षामां आपणे अभ्यासक्रममां यूनिट 3 ट्रावेल टाइम, यूनिट 4 आई एम लर्निंग इंग्लिश अने यूनिट 5 हेल्पिंग हेन्ड्स आ त्रणे एकमोनो समावेश करवामां आव्यो छे। विद्यार्थीनी मित्र, आपणे परीक्षानी तैयारी रूपे आ त्रणे यूनिटमां पाठ्यपुस्तकमां आपेल एक्टिविटीज अने साथे स्वाध्याय पोथीमां आपेल प्रश्नोत्तर विषेनी तैयारी करवानी रहेशे। आजना तासमां आपणे यूनिट 5 हेल्पिंग हेन्ड्स, जेमां परीक्षा लक्षी पुनरावर्तन कार्यनी साथे ज आपणे स्वाध्याय पोथी कार्य पण करीए। आ स्वाध्याय पोथी कार्यमां आपणे जे प्रश्नोत्तर विषेनी समज आजे मेळववा जई रह्या छीए एनू तमारे परीक्षा लक्षी पुनरावर्तन कार्य पण साथे ज करवानुं रहेशे। तो शरूआत करीए आपणे आजना तासनी। यूनिट 5 स्वाध्याय पोथीमां तमने आ रीते हु, व्हाट अने वेर विषेनी समज आपवामां आवी छे अने साथे ज आनाथी बनता प्रश्न उत्तर विषे पण तमने समज आपवामां आवी छे। तो अहीं आपणे जोईए सौथी पहेला हु। हु एटले कोण। तो कोई पण व्यक्ति विषे अथवा व्यक्तिनी क्रिया विषे जाणवा माटे हु वडे प्रश्न पूछवामां आवे छे। तेज प्रमाणे व्हाट एटले शुं। तो कोई पण व्यक्तिनी चोक्कस क्रिया जाणवा माटे व्हाट इज ही अथवा तो शी डूइंग प्रश्न पूछवामां आवे छे। त्यार पछी वेर। वेर एटले क्यां। कोई पण व्यक्ति क्यां छे नुं स्थान जाणवा माटे वेर वडे प्रश्न पूछवामां आवे छे। तो अहीं हु एटले व्यक्तिनी व्यक्ति के व्यक्तिनी क्रिया विशे जाणवा माटे, व्हाट तो चोक्कस क्रिया जाणवा माटे, અને વેર એટલે વ્યક્તિ ક્યાં છે તે જાણવા માટે। આ રીતે આપણે આ હુ, વોટ અને વેર વિશેની સમજ મેળવી। અહીં તમને ઉદાહરણ આપવામાં આવ્યા છે, એક્ઝામ્પલ્સ, જેમાં હુ ઇઝ ફાર્મર, હુ ઇઝ ફાર્મિંગ, સોરી અહીં લખ્યું છે હુ ઇઝ ફાર્મિંગ, કોણ ખેતી કરી રહ્યું છે। તો ધ ફાર્મર ઇઝ ફાર્મિંગ, તો ખેડૂત ખેતી કરી રહ્યો છે। હુ ઇઝ ઓન ધ ફાર્મ, ખેતર પર કોણ છે, હુ એટલે કોણ, તો ધ ફાર્મર ઇઝ ઓન ધ ફાર્મ, ખેતર પર ખેડૂત છે। તો અહીં આપણે કોણ ખેતી કરી રહ્યું છે અને ખેતર પર કોણ છે આ બંને પ્રશ્ન શરૂઆત હુ થી થાય છે અને આપણે એના જવાબો પણ જોયા। હવે છે નંબર 2, વોટ ઇઝ ધ ફાર્મર ડુઈંગ, ખેડૂત શું કરી રહ્યો છે, વોટ એટલે શું, તો ધ ફાર્મર ઇઝ ફાર્મિંગ, ખેડૂત ખેતી કરી રહ્યો છે। નંબર 3, વેર ઇઝ ધ ફાર્મર, ખેડૂત ક્યાં છે, વેર એટલે ક્યાં, તો હવે આપણે એનું સ્થાન જાણવાનું છે કે ક્યાં છે, તો ધ ફાર્મર ઇઝ ઓન ધ ફાર્મ, ક્યાં છે, ખેડૂત ખેતર પર છે। અહીં આપણે એક્ઝામ્પલ જોયા, હવે આપણે પ્રશ્ન નંબર 3ની શરૂઆત કરીએ। પ્રશ્ન વાંચો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો
एक्जाम्पल अहीं तमने फरीथी उदाहरण आप्या छे, पण साथे अहीं तमने काउंस आपवामां आव्या छे। आ काउंसमां तमने बे जवाबो छे, जे जवाब साचो होय ते आपणे अहीं वाक्य रूपे लखवानुं छे। तो हु इज सिंगिंग कोण गाई रह्युं छे, तो अहीं आपणे ध सिंगर छे अने टीचर छे। तो अहीं साचो जवाब शुं लख्युं, ध सिंगर इज सिंगिंग। अहींथी आपणे पसंद कर्युं ध सिंगर अने अहींथी आपणे लख्युं इज सिंगिंग। अथवा तो हु इज ऑन ध स्टेज, तमने आ रीते पूछवामां आवे કે હુ ઇઝ ઓન ધ સ્ટેજ, તો અહીં છે ધ કોબલર અને ધ સિંગર, તો સ્ટેજ પર કોણ છે, તો ધ સિંગર ઇઝ ઓન ધ સ્ટેજ, સ્ટેજ પર કોણ છે, સિંગર છે। આગળ અહીં આપણે જોઈએ નંબર 2, હુ ઇઝ ધ સિંગર ડુઈંગ, સિંગર શું કરે છે એટલે શું કરી રહી છે, તો ટીચિંગ અને સિંગિંગ, તો અહીં છે ધ સિંગર ઇઝ સિંગિંગ। વેર ઇઝ ધ સિંગર, સિંગર ક્યાં છે, ઓન ધ ફાર્મ, ઓન ધ સ્ટેજ, આન્સર આપણે શું પસંદ કર્યું, અહીંથી ઓન ધ સ્ટેજ આપણે જવાબ લખ્યું, ધ સિંગર ઇઝ ઓન ધ સ્ટેજ। તે જ પ્રમાણે તમને અહીં નંબર 1 થી આ પ્રશ્ન આપવામાં આવ્યા છે। આપણે કૌંસમાંથી યોગ્ય જે ઉત્તર છે, સાચો જવાબ છે, તે અહીં લખવાનું રહેશે। પરીક્ષામાં પણ જો તમને આ રીતે પ્રશ્ન પૂછાય, સામે તમને કૌંસ આપવામાં આવ્યા હોય, તો તમારે સવાલને ધ્યાનમાં રાખી જે જવાબ સાચો હોય તે કૌંસમાંથી જોઈને અહીં લખવાનું રહેશે। અહીં છે હુ ઇઝ ધ ગાર્ડન, હુ ઇઝ ઇન ધ ગાર્ડન, ગાર્ડનમાં કોણ છે, તો ડ્રાઈવર કે ગાર્ડનર, તો ગાર્ડનમાં કોણ હોઈ શકે, તો ગાર્ડનર, તો ધ ગાર્ડનર ઇઝ ઇન ધ ગાર્ડન। તે જ પ્રમાણે નંબર 2, હુ ઇઝ કટિંગ હેર, વાળ કોણ કાપી રહ્યું છે, બાર્બર કે કોબલર, તો ધ બાર્બર ઇઝ કટિંગ હેર। નંબર 3, હુ ઇઝ સ્ટિચિંગ ક્લોથ્સ, કપડાં કોણ સીવી રહ્યું છે, ટેલર કે બાર્બર, આન્સર છે ધ ટેલર ઇઝ સ્ટિચિંગ ક્લોથ્સ। નંબર 4, હુ ઇઝ મેન્ડિંગ શૂઝ, પગરખાં કોણ સામા કરી રહ્યું છે એટલે કોણ બનાવે છે, તો ધ બાર્બર અને ધ કોબલર, અહીં જવાબ છે ધ કોબલર, અને આપણે અહીંથી લખી દેવાનું છે ઇઝ મેન્ડિંગ શૂઝ। હુની જગ્યાએ આપણે અહીં શું લખ્યું, વ્યક્તિનું નામ એટલે કે કોણ છે તે। નંબર 5, વેર ઇઝ ધ પોસ્ટમેન, પોસ્ટમેન ક્યાં છે, હવે વેર છે, વેર એટલે ક્યાં, હવે અહીં વેર ક્યાં એટલે શું બતાવવાનું છે, નું સ્થળ, તો પોસ્ટમેન ક્યાં છે, ઇન ધ પોસ્ટ ઓફિસ કે ઇન ધ પોલીસ સ્ટેશન, પોસ્ટમેન ક્યાં હોય, ઇન ધ પોસ્ટ ઓફિસ, એટલે આપણે જવાબ પસંદ કર્યું, અહીંથી આપણે લીધું ધ પોસ્ટમેન ઇઝ, અને પછી કૌંસમાંથી લખ્યું ઇન ધ પોસ્ટ ઓફિસ। નંબર 6, વેર ઇઝ ધ ટીચર, ટીચર ક્યાં છે, ઇન સ્કૂલ ઓન ધ સ્ટેજ, આન્સર છે ધ ટીચર ઇઝ ઇન સ્કૂલ। નંબર 7, વેર ઇઝ ધ ડોક્ટર, ડોક્ટર ક્યાં છે, ઇન ધ હોસ્પિટલ કે ઇન સ્કૂલ, તો ડોક્ટર ક્યાં હોય, તો ધ ડોક્ટર ઇઝ ઇન ધ હોસ્પિટલ। નંબર 8, હુ ઇઝ ડિલિવરિંગ લેટર્સ, લેટર્સ જે છે તે કોણ પહોંચાડે છે, એની વહેંચણી કોણ કરે છે, તો ધ પોસ્ટમેન અને ધ પોલીસમેન, તો બધાને જ ખબર છે આન્સર, ધ પોસ્ટમેન ઇઝ ડિલિવરિંગ લેટર્સ। નંબર 9, વેર ઇઝ ધ બાર્બર, બાર્બર ક્યાં છે, ઇન ધ શોપ કે ઇન ધ માર્કેટ, ધ બાર્બર ઇઝ ઇન ધ શોપ। નંબર 10, વોટ ઇઝ ધ પોલીસમેન ડુઈંગ, પોલીસમેન એટલે કે પોલીસ શું કરે છે, શું કરી રહી છે, તો અહીં છે પોલીસિંગ અને સ્કેલિંગ,
तो जवाब छे ધ પોલીસમેન ઇઝ પોલીસિંગ. નંબર 11 વેર ઇઝ ધ પોલીસમેન, પોલીસમેન ક્યાં છે, ઇન ધ માર્કેટ કે ઇન ધ પોલીસ સ્ટેશન. પોલીસ ક્યાં હોય તો ધ પોલીસ ઇઝ ઇન ધ પોલીસ સ્ટેશન. અહીં પૂછ્યું વોટ એટલે પોલીસમેન શું કરી રહ્યો છે, અહીં છે વેર એટલે પોલીસ ક્યાં છે. નંબર 12 વોટ ઇઝ ધ ટેલર ડુઇંગ, દરજી શું કરી રહ્યો છે, તો ધ ટેલર ઇઝ ટીચિંગ ક્લોથ્સ. અહીં ટીચિંગ છે અને અહીં સ્ટીચિંગ ક્લોથ્સ, કપડાં સીવી રહ્યો છે. નંબર 13 વોટ ઇઝ ધ બાર્બર ડુઇંગ, બાર્બર શું કરી રહ્યો છે, બાર્બર શું કરે, કટિંગ હેર અને સ્ટીચિંગ ક્લોથ. બાર્બર નું કામ છે કટિંગ હેર, તો ધ બાર્બર ઇઝ કટિંગ હેર. નંબર 14 વોટ ઇઝ ધ પોટર ડુઇંગ, કુંભાર, પોટર એટલે શું કરી રહ્યો છે, તો સેલિંગ ફ્રૂટ્સ, મેકિંગ પોટ્સ. તો અહીં આન્સર છે ધ પોટર ઇઝ મેકિંગ પોટ્સ. આગળ બીજા પ્રશ્નો જોઈએ આપણે. નંબર 15 વોટ ઇઝ ધ કોબલર ડુઇંગ, મેન્ડિંગ શૂઝ અને ડિલિવરિંગ લેટર્સ. તો ધ કોબલર ઇઝ મેન્ડિંગ શૂઝ. નંબર 10 હુ ઇઝ ટીચિંગ, ધ ટીચર ઇઝ ટીચિંગ. અહીં ડોક્ટર છે ને ટીચર છે, અહીં આપણે જવાબ પસંદ કર્યું ધ ટીચર. નંબર 7 હુ ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ, તો ધ પોસ્ટમેન કે ધ ગાર્ડનર. પ્લાન્ટ્સ ને પાણી કોણ આપી રહ્યું છે, તો ધ ગાર્ડનર ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. નંબર 18 વોટ ઇઝ ધ ડોક્ટર ડુઇંગ, ડોક્ટર શું કરી રહ્યો છે, તો કટિંગ હેર કે ગિવિંગ મેડિસિન. આન્સર છે ધ ડોક્ટર ઇઝ ગિવિંગ મેડિસિન્સ. નંબર 9 હુ ઇઝ ધ પોસ્ટમેન ડુઇંગ, પોસ્ટમેન શું કરી રહ્યો છે, તો ધ પોસ્ટમેન ઇઝ ડિલિવરિંગ લેટર્સ. નંબર 20 હુ ઇઝ ઇન ધ હોસ્પિટલ, હોસ્પિટલમાં કોણ છે, ડોક્ટર અને ફાર્મર એટલે આપણે પસંદ કર્યું ડોક્ટર, તો ધ ડોક્ટર ઇઝ ઇન ધ હોસ્પિટલ. આગળ નંબર 21 વોટ ઇઝ ધ કાર્પેન્ટર ડુઇંગ, કાર્પેન્ટર શું કરી રહ્યો છે, તો મેકિંગ ફર્નિચર કે મેકિંગ પોર્ટ્સ. તો કાર્પેન્ટર એટલે કે સુથાર, એ શું કરે છે, તો મેકિંગ ફર્નિચર. આગળ નંબર 22 વોટ ઇઝ ધ ટીચર ડુઇંગ, ધ ટીચર ઇઝ ટીચિંગ. અહીં તમને આન્સર છે સિંગિંગ અને ટીચિંગ, આપણે પસંદ કર્યું ટીચિંગ. નંબર 23 હુ ઇઝ મેકિંગ પોટ્સ, મેકિંગ પોટ્સ, પોટ્સ બનાવવાનું કામ કોણ કરે છે, તો ધ પોટર ઇઝ મેકિંગ પોટ્સ. આગળ જોઈએ આપણે નંબર 25 હુ ઇઝ ઇન ધ પોલીસ સ્ટેશન. સોરી, અહીં ધ્યાન આપો વિદ્યાર્થીની મિત્ર, હુ ઇઝ મેકિંગ પોટ્સ, તો અહીં POATS, અહીં S જે છે તે આપણે ખોટું લખાઈ ગયું છે, એટલે આપણે અહીં શું લખવાનું છે, એની જગ્યાએ આ S કાઢી નાખવાનું છે, POTS. અહીં તમને લખ્યું જ છે પોટ્સ, ધ પોટર ઇઝ મેકિંગ પોટ્સ, એટલે S વચ્ચે જે S છે તે આપણે કાઢી નાખવાનું છે. નંબર 24 વોટ ઇઝ ધ ગાર્ડનર ડુઇંગ, વોટરિંગ ધ પ્લાન્ટ્સ કે ફાર્મરિંગ, ગાર્ડનર, ગાર્ડનર જે છે તે શું કરી રહ્યું છે, ધ ગાર્ડનર ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ, પ્લાન્ટ્સ ને પાણી પીવડાવે છે. નંબર 25 હુ ઇઝ ઇન ધ પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશનમાં કોણ છે, પોસ્ટમેન છે કે પોલીસમેન છે, પોલીસ સ્ટેશનમાં કોણ હોય, પોલીસ, પોલીસ સ્ટેશનમાં પોલીસ હોય એટલે આપણે લખીશું ધ પોલીસમેન ઇઝ, પછી અહીંયાથી આપણે લખીશું ઇન ધ પોલીસ સ્ટેશન. આગળ નંબર 26 વેર ઇઝ ધ ટેલર, ટેલર ક્યાં છે,
શોપમાં કે પોલીસ સ્ટેશનમાં તો ટેલર ક્યાં હોય ધ ટેલર ઇઝ ઇન ધ શોપ તેની દુકાનમાં છે 27 હુ ઇઝ ઇન સ્કૂલ ટીચર કે પોલીસમેન સ્કૂલમાં કોણ છે તો સ્કૂલમાં કોણ હોય તો ધ ટીચર ઇઝ ઇન સ્કૂલ નંબર 28 હુ ઇઝ ડાન્સિંગ ધ સિંગર અને ધ ડાન્સર તો ડાન્સ કોણ કરે છે તો ડાન્સર તો ધ ડાન્સર ઇઝ ડાન્સિંગ નંબર 29 વેર ઇઝ ધ ફ્રૂટ સેલર ફ્રૂટ સેલર ક્યાં છે ઇન ધ માર્કેટ કે ઇન ધ પોસ્ટ ઓફિસ આન્સર છે ધ ફ્રૂટ સેલર ઇઝ ઇન ધ માર્કેટ હુ ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસમાં કોણ છે ધ પોસ્ટમેન ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ આગળ જોઈએ આપણે બીજા પ્રશ્ન નંબર 31 હુ ઇઝ ગિવિંગ મેડિસિન તો ધ ટીચર અને ધ ડોક્ટર મેડિસિન કોણ આપે છે તો ધ ડોક્ટર ઇઝ ગિવિંગ મેડિસિન નંબર 32 વોટ ઇઝ ધ ફાર્મર ડુઈંગ ખેડૂત શું કરી રહ્યો છે ધ ફાર્મર ઇઝ ફાર્મિંગ અહીં તમને છે ડાન્સિંગ અને ફાર્મિંગ એટલે આપણે જે સવાલ છે એને યોગ્ય ઉત્તર લખવાનું છે નંબર 33 વેર ઇઝ ધ ગાર્ડનર ગાર્ડનર ક્યાં છે ઇન ધ ગાર્ડન ઇન ધ પોસ્ટ ઓફિસ એટલે આપણને ખબર છે બધાને ધ ગાર્ડનર ઇઝ ઇન ધ ગાર્ડન નંબર 34 હુ ઇઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ મેદાનમાં કોણ છે મેદાન ઉપર ધ પ્લેયર અને ડ્રાઈવર મેદાન પણ કોણ હોય ખેલાડી ખેલનારા તો ધ પ્લેયર ઇઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ નંબર 35 હુ ઇઝ મેકિંગ ફર્નિચર ફર્નિચર કોણ બનાવી રહ્યું છે ફર્નિચર કોણ બનાવે ફાર્મર કાર્પેન્ટર ખેડૂત કે સુથાર આન્સર છે ધ કાર્પેન્ટર ઇઝ મેકિંગ ફર્નિચર નંબર 36 વેર ઇઝ ધ ફાર્મર ફાર્મર ક્યાં છે ઓન ધ ફાર્મ ઓન ધ સ્ટેજ તો ધ ફાર્મર ઇઝ ઓન ધ ફાર્મ નંબર 37 વોટ ઇઝ ધ પ્લેયર ડુઈંગ પ્લેયર શું કરી રહ્યો છે ફાર્મિંગ કરે છે કે પ્લેઇંગ કરે છે તો પ્લેયર શું કરતો હોય પ્લેઇંગ તો ધ પ્લેયર ઇઝ પ્લેઇંગ આગળ 38 હુ ઇઝ ઓન ધ ફાર્મ ખેતર પર કોણ છે ડ્રાઈવર કે ફાર્મર આપણે આન્સર પસંદ કર્યું ધ ફાર્મર ઇઝ ઓન ધ ફાર્મ અહીં આપણે લખ્યું ઓન ધ ફાર્મ નંબર 39 હુ ઇઝ ડ્રાઇવિંગ અ વ્હીકલ વાહન કોણ હંકારી રહ્યું છે તો વાહન કોણ હંકારે બાર્બર કે ડ્રાઈવર તો ડ્રાઈવર ધ ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ અ વ્હીકલ નંબર 4040 વેર ઇઝ ધ લોયર લોયર ક્યાં છે ઇન ધ હોસ્પિટલ કે ઇન ધ કોર્ટ બધાને જ ખબર છે લોયર એટલે વકીલ તો આપણે લોયર ક્યાં હોય ધ લોયર ઇઝ ઇન ધ કોર્ટ તો વિદ્યાર્થીની મિત્ર અહીં આપણે સ્વાધ્યાય પોથીમાં આપેલ નંબર 1 થી નંબર 40 એટલે કે 1 થી 40 સુધીના પ્રશ્નોત્તર હુ વેર અને વોટ વાળા પ્રશ્નોત્તર વિશેની સમજ મેળવી દરેક વિદ્યાર્થીની મિત્રએ આ પ્રશ્નોત્તર જે તમને આપવામાં આવ્યા છે તે સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે લખી મોઢે કરવાના રહેશે અહીં આજે આપણે આપણો આ તાસ પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ